પેપરકાંડ જે યુવરાજસિંહનું જે કામ છે એ કરી શકે. સરકાર કોઈ પણ ક્ષણે કોઈ પણ બાબતમાં શિક્ષણમાં કોઈ પણ ગેરરીતિ સાખી લેવા માંગતી નથી. એના માટે અમે વિધેયક બનાવ્યું છે. આજે મને કહેતા એ બાબતનો આનંદ છે, આપે પૂછ્યું છે એટલે આપણે 10મા અને 12માની એક્ઝામ અત્યારે લેવાઈ. 16,50,000 જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી પૂરા ગુજરાતમાં. મારા મીડિયાના મિત્રો, તમને પણ ધન્યવાદ આપું છું. આપણા સરકારી તંત્ર, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આપણી બોર્ડ બધા સાથે મળીને એક્ઝામ સંપૂર્ણ પૂર્ણ કરી આખા ગુજરાતમાં માત્ર 47 કેસ થયા છે. 16,50,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને માત્ર 47 કેસ આખા ગુજરાતમાં થયા છે. એટલે જે કંઈ હશે એ ભૂતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે કોઈ ભૂતકાળ, એ ભૂતકાળ હતો. હવે આ જે આપણી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણું જે કંઈ આપણું તંત્ર છે, હવે કોઈ પણ બાબત સાખી લેવા માંગતું નથી. અને જે કંઈ બાબતો હશે અને એમાં કંઈ નાની મોટી ત્રુટીઓ હશે તમે ધ્યાન પર લાવી અને એમાં પણ સુધારો કરીશું. પણ હવે જે છે એ ભૂતકાળને આપણે યાદ કરવું આપણા માટે બધા માટે પણ યોગ્ય નથી. એકચ્યુઅલી ઘણા નેતાઓએ એવું કીધું કે એને ફસાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એ બાબતમાં અમને કોઈ ધ્યાન, અમે તો માત્ર પરીક્ષાની વાત કરી રહ્યા છીએ.